જન્માષ્ટમી દ્વારકા ટુડેથી આપની સમક્ષ લાવ્યું. જે રીતના દ્રશ્યો આપ બધા નિહારો છો, કૃષ્ણની નગરીમાં કાનાના વધામણા અને લોકોનું મોટી સંખ્યામાં માનવ મેરામણ, જ્યારે સવારનો દિવસ અને જ્યારે કૃષ્ણ જન્મોત્સવ લઈને જે તૈયારીઓ દ્વારકામાં અને મોટી સંખ્યામાં જ્યારે આજથી કાનાના વધામણા કરવા માટે થઈ અને કૃષ્ણ ભક્તો દ્વારકામાં ઉમટી પડ્યા હોય, ભગવાન દ્વારિકાધીશના દર્શનની રાહ જોઈને બેઠા હોય, ત્યારે દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાવ્યું છે. ગણતરીની કલાકોની વાર, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલકીના નાચ સાથે રાતના બરોબર 12 વાગ્યે કૃષ્ણ ભગવાનની દ્વારિકા જગત મંદિરમાં આરતી થશે. ખાસ જ્યારે એવું કહેવામાં આવે છે કે ગોકુલ મથુરા વૃંદાવન જ્યારે ભગવાનનું જે જન્મસ્થળ છે ત્યાં જે રીતના જન્માષ્ટમીનો ઉત્સવ છે, એવી જ રીતે દ્વારકાધીશ જગત મંદિરમાં રાતના 12 વાગ્યે આરતી સાથે જગત મંદિરમાં જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવવામાં આવે છે. દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાવ્યું છે અને જે રીતના દ્રશ્યો જોવો જો, આ તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને પ્રભુ દ્વારકાધીશના દર્શન અહીંયા ખાસ જે તંત્ર છે, જિલ્લા પોલીસ વડાની સૂચના છે એ બરાબર અહીંયા જે રીતના તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોની ભીડ છે. અને કહેવાય છે આજનો દિવસ એટલે કે 7મના સોમવારે 8મની મધરાતે જ્યારે કાનાના વધામણા થાય ત્યારે આપ જોઈ શકો છો જે રીતે કૃષ્ણ ભક્તોની ભીડ અને દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાવ્યું છે. આપ દ્રશ્યો દ્વારકા ટુડેથી લાઈવ નિહાળો છો. જે રીતે દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાવ્યું છે, તો આપ બધા મારી સાથે જોડાયેલા છો. તો આપ જોઈ શકો છો તો દ્વારકા ટુડેથી ઓમ થોબાણી લાવ્યું છે આ બધા સમક્ષ અને કૃષ્ણ ભક્તિના જે રીતના વધામણા દ્વારિકા નગરીમાં. અને આપ જોઈ શકો છો, એકવાર બોલાવી ફરી એકવાર બોલો દ્વારિકાધીશની. ક્યાંથી આવો ભાઈ? મહારાષ્ટ્રથી. દર જન્માષ્ટમી કરવા આવો અહીંયા? કેવું લાગે? માથી દર્શન કરવા અહીંયા સુધી જાઓ, કેવી વ્યવસ્થા તંત્રની? જન્માષ્ટમી ના દર્શન કરીને કેવું ફીલ આવે કાનાને મળીને? તો ખાસ જે અહીંયા તંત્ર દ્વારા તૈયારીઓ અને જે રીતે ભગવાન કૃષ્ણના વધામણા, દ્વારિકાધીશના વધામણા અને અહીંયા જે રીતના ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોય, સતત સ્ટાફનું જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેની સૂચનાથી મોનિટરિંગ હોય, આપ જોઈ શકો છો જે રીતના કૃષ્ણ ભક્તોનો પ્રવાહ કાનાના દર્શનને થઈ અને લાંબી જે લાઈનો લાગી છે પ્રભુ દ્વારકાધીશના જગત મંદિરે જોવા માટે થઈને, આપ જોઈ શકો છો. અને એક બાજુ જે વ્યવસ્થા બે પ્રકારની છે, એક બાજુ બહેનો માટે છે, એક બાજુ ભાઈઓ માટે છે. અને જે રીતના ભીડો હાલ જે દ્વારકાધીશ જગત મંદિરમાં જે રીતના જોવા મળી રહી છે, જે દ્વારકા ટુડે જન્માષ્ટમીનો માહોલ આપના સુધી લાઈવ બતાવે છે, તો આપ જોઈ શકો છો દ્વારિકા ટુડેથી લાઈવ ઓમ ધોબાણી અને ભગવાન કૃષ્ણની નગરીમાં દ્વારકાધીશના વધામણા, જગતના નાથના વધામણા, તારણહારના વધામણા, વિશ્વના રાજાના વધામણા. અને જ્યારે કાનુડાનો બર્થડે હોય અને કૃષ્ણ ભક્તોમાં અનેરો થનગનાટ હોય હરેક જગ્યાએ, જે દ્વારકાધીશ જગત મંદિરના જે રીતના કૃષ્ણ જન્મની ઉજવણીને લઈને તંત્ર એલર્ટ છે. ખાસ આજના દિવસે રાતના જે આપણે સ્વામિનારાયણ મંદિરની પાછળનો ભાગ છે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પણ ખાસ હું વાત કરું તો જે રીતના આપ જોઈ શકો છો જે
તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી, જે 5 દિવસથી ચાલુ છે. પણ આજે ક્યાંય ને ક્યાંય જે પબ્લિકનો ઇંતજાર હતો એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ હું એક જે એનું કારણ શું છે એ ક્યાંક ને ક્યાંક એવા પણ કારણ આવતા હોય છે કે આ જે રેલિંગો લગાડવામાં આવે છે, જે હું મિત્રો વાત કરી દઉં તો એક બાજુ જે અહીંયા તંત્ર દ્વારા સુંદર એવી વ્યવસ્થા છે નો ડાઉટ, પણ જે રેલિંગો છે એ લાંબી છે. લોકો ક્યાં ગામથી આવો ભાઈ, કેવી વ્યવસ્થા, આટલું ફરીને એમાં વાંચવું કેવું, એકવાર દ્વારકાધીશની જય થઈ જાય. તો દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાવ્યું છે અને કાનાની નગરીમાં પ્રભુ દ્વારકાધીશનો જય જયકારો. દ્વારકા પોલીસ જે રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી, દ્વારકાધીશ તો દ્વારિકા ટુડે લાવ્યું છે અને જે રીતના તંત્રની વ્યવસ્થા અને જે લાંબી લાઈનો દ્વારકાધીશ જગત મંદિરમાં જે કાનાના વધામણા થઈ અને કૃષ્ણ ભક્તોમાં આનેરો થનગનાટ અને જે કૃષ્ણ ભક્તિમાં ભક્તો લીન છે, જે દ્રશ્યો આપને દ્વારિકા ટુડે જે લાઈવ બતાવી રહ્યું છે, જે રીતે આપ જોઈ શકો છો દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે. ભગવાન